ખડ પાણી ને ખાખરા, જ્યાં પાણા નો નહીં પાર, પણ વગર દીવે વાળું કરે ઈ તો અમારો દેવકો પાંચાળ. અરે વગર દીવે વાળું કરે ઈ તો અમારો દેવકો પાંચાળ. એવી પાંચાળની ધીંગી ધરા પવિત્ર ધરતી, અને જસદણથી 10 કિલોમીટર દૂર જે કડુકા નામનું ગામ છે ત્યાં આપા ખેતલાનું ધામ છે. જાજો અને આપા ખેતલિયાના દર્શન કરજો, તમને અંદરથી આનંદની અનુભૂતિ થશે. કારણ કે એમ કહેવાય છે કે ગુજરાતનું એક જ એવું કડુકા ધામ છે કે જ્યાં નાગ દેવતા એટલે કે આપા ખેતલા છે એ સાક્ષાત કાયમને માટે દર્શન દે છે. એ નાગ દેવતાને તમે હાથમાં લઈને ફરો તોય તમને ડંખ ન મારે, અને કદાચ કોઈને નાગ કરડ્યો હોય, કોઈ જેરું જીવડું કવડ્યું હોય તો એ કડુકાવાળાને, એમ કહેવાય છે કે આપા ખેતલાને પ્રાર્થના કરો ને એની માનતા લઈ લો તો આજે પણ ઝેર ઉતરી જાય છે એમ લોકો કહે છે. પણ દવા અને દુવા બંનેમાં માને એ આપણી આ ભારતની ધીંગી ધરા છે. દવામાં પણ માનવું જોઈએ અને દુવામાં પણ માનવું જોઈએ. અને એવો જ આપો ખેતલીઓ હજારો લોકોને પરચા આપ્યા છે, એ પરચાઓની વાત કરવી છે. પણ મૂળ વાત એ કરવી છે કે આપા ખેતલાનો જન્મ જે કઈ રીતે થયો એ તો હું તમે બધા જાણીએ છીએ. એ તો શિવનું સંતાન છે, પણ કડુકા ગામે, આ ગુજરાતની પવિત્ર પાંચાળ ધરતીમાં કડુકા નામનું ગામ છે ત્યાં એ કડુકામાં આપા ખેતલા શા માટે આવ્યા, શું કામ આવ્યા, એને કોણ લાવ્યું અને કેવા કેવા એના પરચાઓ છે, કડુકા ગામના આપા ખેતલાએ કેવા પરચાઓ આપ્યા છે એ બધી આપણે વાત કરવી છે. પણ કડુકા ગામે આપા ખેતલા શા માટે આવ્યા એની જો આપણે વાત કરીએ તો ધામેલ નામનું જે ગામ છે ત્યાંના વકાતર શાખના ભરવાડ કાના આપા, અને કાના આપા છે એ પોતાના જે માતાજી છે એ માતાજીના ભુવા હતા. વકાતર કુળના મઢના એ ભુવા આપા કાના છે એ ધામેલ ગામથી પોતાના માલઢોર લઈ અને હળમત્યા ગામે રહેવા માટે ગયેલા. અને ધીરે 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 એમ કહેવાય છે કે સમય જતો જાય છે, પોતાનો મઢ છે એ કડુકા છે અને માતાજીના પોવે પોતે ભુવા છે, અને કાના ભુવાનું હળમત્યા ગામમાં એમ કહેવાય છે કે બહુ માન વધવા માંડ્યું, પણ પોતાને માલઢોર હતા એટલે એ હળમત્યા ગામે ભરવાડનું આ એક જ ઘર હતું અને રબારીઓ પણ હતા, બીજો સમાજ પણ હતો. એમાં બીજા માલઢોરવાળાઓને ઈર્ષા થઈ કે આનું ગામમાં બહુ માન છે, ભુવાતા ભુવાતા કરી અને આને બધે માલઢોર છે એ ચારવા દે છે બધા લોકો, અને આ માલ લઈને આવ્યા અને અહીંયા પોતે રહેવા માટે રહેણાંક કરી નાખ્યું અને આ ગામમાં જ વસી ગયા. એટલે આ કાંઈ ગામ એનું નથી, આ તો બીજેથી આવેલા છે, આ તો ધામેલ ગામથી આવેલા છે, આ એનું ગામ નથી એટલે અહીંયા રહેવા ન દેવાય, આ તો આપણા માલઢોરને નુકસાન થાય. આવું વિચારીને બીજા માણસોને ઈર્ષાવું થઈ એટલે નક્કી કર્યું કે કાના ભુવાને ગમે એમ થાય આ ગામમાંથી કાઢી મૂકો ને એને કયો કે તમે તમારા વતનમાં વયા જાઓ. એટલે એક રબારી છે એ જઈ અને એમ કહેવાય છે કાના ભુવાને કીધું કે ગામે આવું નક્કી કર્યું છે એટલે તમારે હવે ગામ તો છોડવું પડશે, પણ આ તો ભાઈ માતાજીનો ભૂવો હતો, વિચાર આવે છે કે ગામ છોડું કે ન છોડું, એમ કરતા 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 સમય જતો જાય છે. પણ ઓલા લોકોને એવું લાગ્યું કે હવે આ કાનો ભૂવો છે ગામ છોડશે નહીં એટલે હવે આને મારવો પડશે, આને મારીને કાઢી મૂકો. એટલે એમ કહેવાય છે કે આખું જે ટોળું છે એ 8-10 માણસો છે, એમ કહેવાય છે કે કાના ભુવાને મારવા માટે અડધી રાતને ટાણે કાના ભુવાના ઘરમાં ત્રાટક્યા ભાઈઓ, અને એ 8-10 માણસ ત્રાટક્યા એની પાછળ બીજા એમ કહેવાય છે કે 12-13 આવ્યા, એમ કરીને 25 જણાનું ટોળું થઈ ગયું. અને કાના ભુવાને એમ લાગ્યું કે હમણાં આ લોકો છે એ મારશે, એટલે પોતે એમ કહેવાય છે માતાજીના ભુવા હતા પણ એને આપો ખેતલો વાલો બહુ ભાઈઓ,
ભુવાને ખેતલો તો વાલો જ હોય ને, કારણ કે એ તો આયુ આયુનો આગેવાન છે. અને આપા ખેતલાને યાદ કર્યા હો. કયો ખેતલો? કે અમરાપુર જે ગામ છે ત્યાં રબારીના મઢમાં બેઠેલા જે ખટાણા શાખના રબારી છે, એ રબારીના ઈષ્ટદેવ આપો ખેતલો અમરાપુરમાં બેઠેલા. અને એની ઉપર એમ કહેવાય છે કે આ કાના ભુવાને એમ કહેવાય છે કે બહુ વિશ્વાસ હતો, બહુ શ્રદ્ધા હતી. અને આ લોકો હજી મારવા આવ્યા એ વખતે અમરાપુરના ખટાણા શાખના રબારીના ઈષ્ટદેવ આપા ખેતલાને યાદ કરીને કીધું કે એ બાપ, તું જો આજ આમાંથી મને બચાવી લે ને તો હું તને મારા મઢે લઈ જઈ અને વકાતર કુળમાં તને પૂંજશું. અમે તને પૂંજશું બાપ, તું આમાંથી બચાવી લે, એ પ્રાર્થના કરી હો. એમ કહેવાય છે કે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, એને ચોરે જઈને ન ચર્ચાય, ઓલી ચિતની વાતું શંકરા, અને હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલોય ચિથરા તણો ધૂણે. એમ હૈયાનો ભાવ એમ કહેવાય છે કે કાના ભુવાની અંદરથી જે દી નીકળી ગયો હશે, અને તે દી એક જ સેકન્ડની અંદર આપો ખેતલો છે એ ભરવાડનું રૂપ લઈ અને આવ્યા. અને જે 25 જણાનું ટોળું હતું ઈ ટોળાને એમ કહેવાય છે કે ભગાડી મૂક્યું. ઈ ટોળું તો ભાગી ગયું, આપા ખેતલાએ લાજ રાખી. અને આ વકાતર ભરવાડ આપા કાના છે વિચાર કરે છે કે ઈ કોઈ ભરવાડ આવી અને આ 25 જણાને ભગાડી તો ગયો, પણ ગયો ક્યાં? ઘડીકમાં અદૃશ્ય થઈ ગયો. પણ ઈ આપો ખેતલો ભરવાડનું રૂપ લઈને આવ્યો તો, અને મનમાં વિચાર કર્યો કે ઓહો, આપો ખેતલો આવીને આજ બચાવી ગયો છે. ઓ આપા ખેતલાએ આમાંથી બચાવ્યા છે, પણ હવે અહીંયા રહેવું નથી, હવે આ ગામ છોડી દેવું છે. અને અડધીક રાતને ટાણે પોતાના છોકરાઓને જગાડી અને કીધું, બાપ હાલો, હવે આપણે અહીંયા ન રહેવાય, હવે આપણા ઉછાળો ભરો. અને ઉછાળા ભરી અને હાલતા થયા. કાના ભુવાનો મોટો દીકરો આનંદ અને પૂંજીમાં એ સૌ એમ કહેવાય છે કે ધીરે 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 અડધીક રાતને ટાણે પોતાના માલને લઈ એમ કહેવાય છે કે હાલતા થયા. અને કાના ભુવાએ કીધું કે તમે આપણા વતન તરફ જાઓ અને હું છે એ અમરાપુરમાં જાઉં છું અને અમરાપુર આપા ખેતલાને મારે લેવા જાવો છે. હવે તમે આ માલઢોર લઈ અને સીધા કડુકા જાઓ અને હું આપા ખેતલાને લઈને ત્યાં આવીશ. અને પછી કાનો ભૂવો છે એ અડધીક રાતને ટાણે હાલતો 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 બરાબર એમ કહેવાય છે કે હવારનો પોર થવાનો હશે, હજી તો હુરજ ઉગ્યો નહોતો, પંખીડા બોલતા હતા, અંધારું હતું, ઝાંખું ઝાંખું અંજવાળું થવામાં હતું, એવા સમયે મઠે ગયા અને ત્યાં રબારીના જે ભૂવા છે એ બરાબર એમ કહેવાય છે કે ધૂપ દીવા કરવા માટે આવેલા. અને એણે કાના ભુવાએ વાત કરી કે આપા ખેતલાએ મને બચાવ્યો છે અને મેં તમારા જે ઈષ્ટદેવ આપા ખેતલા છે એને મેં પ્રાર્થના કરીને કીધું હતું કે આમાંથી જો આ 25 જણાના ટોળામાંથી મને બચાવી લે તો હું તને કડુકા લઈ જઈશ બાપ, એટલે આપા ખેતલાને લેવા માટે આવ્યો છું. અને ત્યારે જે રબારી ભુવા છે ખટાણા શાખના એ ભુવા એમ કહે છે કે આપા ખેતલા જો રજા આપતા હોય ને તો લઈ જાઓ, એમાં કાંઈ વાંધો નહીં. અને એ વખતે દાણા જોવામાં આવ્યા અને આપા ખેતલાએ રજા આપી અને ખટાણાના જે રબારીના ભુવા હતા એણે ધૂણીને કીધું કે જા બાપ, હું મેં તારી જે લાજ રાખી છે અને તે જે નિર્ણય કર્યો છે કે હું વકાતર કુળમાં તમને પૂંજીશ તો હું ખેતલો કહું છું કે જા, અત્યારે તું અહીંથી તારા ગામમાં વયો જા, કાલ હવારે વહેલી હવારે ઢોલ અને શરણાઈની સાથે ગામના પાદરમાં આવજો મારું સામૈયું કરવા માટે. એ કડુકાના પાદરમાં હું તમને હામો મળી એ આપા ખેતલાએ કીધું ભાઈ હો. અને ત્યાંથી આપા કાના છે એ ધીરે ધીરે હાલતા થયા, કડુકા પોતાના માતાજીના મઠે આવ્યા. એ મઠે આવી અને બીજા દિવસે હવારે ખૌ ભરવાડોને ભેગા કરી
અને કીધું કે આપો ખેતલો આવવાના છે, અને હવે એમ કહેવાય છે કે ભરવાડો છે એ બીજા દિવસે હવારે ઢોલ અને શરણાઈની સાથે આપા ખેતલાનું સ્વાગત કરવા માટે ગામના પાદરમાં જ્યારે ગયા ને ત્યારે હવા વેતનો નાગ બની અને આપો ખેતલો છે હામાં આવ્યા ભાઈઓ. અને પછી તો કાના ભુવાએ જે ખંભે લોબડી હતી એ લોબડી એઠે પાથરીને કીધું કે આપા આવી જાઓ આ લોબડીમાં. અને લોબડીમાં એમ કહેવાય છે કે હવા વેતના નાગના રૂપે આપો ખેતલો છે આવી ગયા અને મઢમાં લઈ જઈ અને આપા ખેતલાને મઢમાં બિરાજમાન કર્યા. અને પછી તો કાયમ હવારે એમ કહેવાય છે કે આપા ખેતલાને કહુંબો કરી અને હાથ કરે કે એ આપા એ ધરતીના ધણી આવજે કહુંબો પીવા, જ્યાં તો એ ગમે ત્યાંથી જે જગ્યાએ નાગ હોય એ આવી અને કહુંબો પી લે. આજે પણ તમે કડુકા મઢમાં જાજો, તમને આપા ખેતલાના સાક્ષાત દર્શન થાય, આજે પણ એ દર્શન થાય છે. અને પછી તો આવી રીતે આપા ખેતલા છે કડુકામાં આવ્યા. અને પછી 6 વર્ષની ઉંમરે આપા કાના છે એને સ્વધામ જવાનો સમય આવી ગયો, પોતાને ખબર પડી ગઈ. એટલે 118 શાખના જે ભરવાડો છે એને ગામો ગામમાં સંદેશા મોકલ્યા કે તમે અહીંયા પધારો કડુકામાં અને આપા ખેતલાના દર્શન કરો, અને હવે કાના ભુવા છે એ આ દુનિયામાંથી વિદાય લેવાના છે એ સંદેશા મોકલ્યા. ને એમ કહેવાય છે કે ગામે ગામનું ભરવાડ છે 118 શાખના ભરવાડો ભેગા થયા અને બીજા દિવસે આપા કાનાએ આ દુનિયામાંથી એમ કહેવાય છે કે વિદાય લીધી. અને પછી આપા કાના ભુવાને સુમશાને દેન દેવા માટે લઈ ગયા, ત્યારે આપો ખેતલો છે એ પણ ત્યાં એમ કહેવાય છે કે નાગ સ્વરૂપે શમશાનમાં આવેલા, અને સૌ એ શમશાનની વિધિ બધી પૂરી થઈ અને પછી દેન દઈ અને જ્યારે પાછા વળ્યા ત્યારે ભરવાડો છે એ આપા ખેતલાને એમ કહેવાનું ભૂલી ગયા કે આપા હાલો હવે પાછા મઢમાં બિરાજો, એ કહેવાનું ભૂલી ગયા. ને ભરવાડો બધા આવી ગયા અને આપા ખેતલા છે એ શમશાનમાં રહી ગયા. અને પછી તો ભરવાડો છે 118 શાખના ભરવાડો ગામો ગામથી આવેલા એ તો બધાએ વયા ગયા. પછી ઘટના એવી બની કે આપા ખેતલાને ખોટું લાગ્યું ભાઈ, એટલે આ ભરવાડોથી રિહાઈ ગયા અને આપા મઢમાં આવ્યા નહીં. અને પછી તો ગામની ગલીએ ગલીએ જાય, આખા ગામને દર્શન આપે, સરમાળિયાને ઓટે જઈને બેસે, પણ ભરવાડોથી રિસાણા એટલે ભરવાડને કોઈને આપાના દર્શન થાય નહીં. એ ભરવાડોથી રિસાઈ ગયા આપા કે મને પાછું મઢમાં આવવાનું ન કીધું, મને પાછો લઈ નહીં ગયા, કે આ તો મને કાના ભુવાની હારે અહીંયા ઊભો રાખી દીધો, પછી મઢમાં આવવાનું આમંત્રણ આપ્યું નહીં ભરવાડોએ. એટલે આપા ખેતલાને ખોટું લાગ્યું ને ભરવાડોથી રિસાણા એટલે દર્શન આપે નહીં. ઘણો બધો સમય વયો ગયો, લોકો વિચાર કરે કે આપા ખેતલા ગયા ક્યાં, મઢમાં કેમ આ નાગ આવતો નથી હવે. એટલે સમય જતા કોઈ ભરવાડોએ ભેગા થઈને કીધું કે આવી કંઈક ઘટના બની છે, આપણે જ્યારે શમશાને ગયા અને પાછા આવ્યા ને ત્યારે આપા આપણી હારે આવ્યા નહોતા, એ આપણી ભૂલ થઈ છે, એટલે હવે આપાને મનાવો અને તમે આખી નાતને ભેગી કરો અને આપાની જે ભૂલ થઈ છે એની માફી માંગો. અને પછી તો વકાતર કુટુંબ છે આખું ભેળું થઈ અને એમ કહેવાય છે કે આપા ખેતલાના મઢની સામે બેહી ગયા કે આપા જ્યાં સુધી માફ ન કરો અને અમને દર્શન ન આપો ને ત્યાં સુધી અમારે કોઈને હવે ખાવું પીવું નથી. અને ભૂખ્યાન તરસ્યા બેહી ગયા, બેનું દીકરીઓ છે પોતાના નાના સંતાનોને ધવરાવતા નથી, નાના છોકરા સહિત બધા ભૂખ્યાન તરસ્યા મઢમાં બેહી ગયા. એવી રીતે 8-8 દિવસ વયા ગયા ભાઈઓ, 8-8 દિવસ સુધી એમ કહેવાય છે કે ભૂખ્યાન તરસ્યા એ મઢમાં બેઠા ભાઈ, આપા ખેતલાના મઢમાં આ વકાતર શાંખના એ ભરવાડો છે એ બેઠા છે. અને 8 દિવસ થયા અને 8મા દિવસે ઉંડલી ગામના વકાતર શાંખના વાલા ભરવાડ છે એને ખોળીએ આપો ખેતલો આવ્યા ભાઈઓ. અને એને ખોળીએ આવીને કીધું કે તમે મને પાછો લાવવાનો ભૂલી ગયા તા, આ તમારી ભૂલ છે, પણ હવે જાઓ હું તમારી ભક્તિથી પ્રસન્ન છું અને કાલે હવારે ગામના પાદરમાં ઢોલ અને શરણાઈ સાથે આવીને મારું સ્વાગત કરજો, હું આવીશ. અને પછી તો આખો પરિવાર છે રાજી થાય છે,
ખાઈ પી, અને એમ કહેવાય છે કે બીજા દિવસે હવારે આખો વકાતર પરિવાર છે એ ઢોલ અને શરણાઈ લઈ અને કડુકાના પાદરમાં જાય છે, ત્યારે આપો ખેતલો હવા વેતનનું રૂપ લઈ અને આવ્યા. અને પછી વાલા ભુવાએ એમ કહેવાય છે કે પ્રેમથી હાથમાં લઈ અને પછી પાછા મઢમાં બિરાજમાન કર્યા. અને પછી સમય જતા 60 વર્ષની ઉંમરે વાલા ભુવા છે એ પોતે સ્વધામ થાય છે. અને પછી લઘર ભુવા આવ્યા અને એકવાર હવે જો પરચાની શરૂઆત થાય છે, આપા કડુકામાં કેવી રીતે આવ્યા એ તો આપણે વાત થઈ, પણ એના પરચાઓ શું? કડુકાના હજારો પરચાઓ છે, પણ એમાંથી જે ઇતિહાસમાં નોંધ થઈ છે એવા અમુક પરચાઓની આપણે વાત કરવી છે. કે જે પાળિયાદ છે અને પાળિયાદનો પીર વિહામણ બાપુ, અને વિહામણ બાપુની જગ્યાના મહંત શ્રી ઉનળ બાપુ જે છે એને એકવાર વિચાર આવ્યો કે આપા ખેતલા કડુકામાં તો કાયમ દર્શન આપે છે, પણ એ કોઈની મહેમાનગતી કરતા હશે કે નહીં? એવો જ્યારે વિચાર આવ્યો ને ત્યારે એને રાત્રે સપનું આવ્યું અને સપનામાં આપા ખેતલા આવ્યા અને ઉનળ બાપુને એમ કીધું કે જાઓ, હું તમને તમને જે વિચાર છે મનની અંદર કે આપો ખેતલો મહેમાનગતિ કરે કે નહીં, તો આપો ખેતલો તો જેને ભાવ હોય ને એની ઘરે એ જગ્યામાં જઈ અને મહેમાનગતિ કરે જ, અને મારે હવે પાળિયાદની મહેમાનગતિ કરવી છે, કાલે હવારે મારું હામૈયું કરજો. એ પાળિયાદના એમ કહેવાય છે કે સરમાળિયાના ઓટે હું સાક્ષાત બેઠો હશું, મને લઈ આવજો મારે પાળિયાદના આ જગ્યાની એમ કહેવાય છે કે અહીંયા આવી અને મહેમાનગતિ કરવી છે. એમ કહેવાય છે કે એ બાપુને મહંતને એ સપને જઈ અને આપા ખેતલાય એવું કીધું. એટલે હવારે બાપુએ બધાને વાત કરી સેવકોને કે મને આવું સપનું આવ્યું છે અને આપા ખેતલા છે સાક્ષાત સરમાળિયાના ઓટે આવ્યા જ હશે, એટલે હાલો આપણે એનું સન્માન કરવા માટે, એનું સ્વાગત કરવા માટે જવું છે. અને એ બાપુ સહિત સૌ લોકો ભક્તો એમ કહેવાય છે કે સરમાળિયાના ઓટે આવ્યા અને જોયું તો એમ કહેવાય છે કે હવા વેતના નાગના રૂપે આપો ખેતલો સાક્ષાત સરમાળિયાના ઓટે બેઠા છે. અને પછી આપા ખેતલાને લઈ અને પાળિયાદની જગ્યામાં આવ્યા. અને પછી 8 દિવસ સુધી એમ કહેવાય છે કે આપા ખેતલાએ વિહામણ બાપુની જગ્યામાં પાળિયાદમાં એમ કહેવાય છે કે રોકાણ કર્યું હતું અને મહેમાનગતિ કરી હતી. આવા તો અનેક આપાના પરચા છે. અને એકવાર પંચાળમાં દુષ્કાળ પડ્યો અને એમ કહેવાય છે કે બધા સૌ ભરવાડો છે એ ગીરમાં પોતાના માલઢોરને નિભાવવા માટે દુષ્કાળને એમ કહેવાય છે કે દુષ્કાળ કાપવા માટે ગીરમાં ગયા. અને એક ગોવાળિયો, એક ભોળો ભરવાડ એમ કહેવાય છે કે એ જંગલમાં ગાયું ભેહું ચારવા માટે જાય, એમાં પોતાની જે એક ગાય છે એ વિયાણી ભાઈ, બરાબર બપોરના સમયે ગાય વિયાણી અને વાછરો આવ્યો, એ વાછરો જન્મો. અને પછી તો હાજે જ્યારે ઘરે આવવાનો સમય થાય ન થાય એ પહેલાં ગાયોને પાણી પાવા માટે નદીએ લઈ જાય છે. અને એમાં એ નદીમાં જે ગાય વૈયાણી હતી એ ગાય ખૂટી ગઈ ભાઈઓ. એ ભરવાડ એકલો બિચારો બહુ બળ કરે છે ગાયને કાઢવા માટે, પણ ગાય નીકળતી નથી. અને એવી ખૂટી ગઈ કે હવે કદાચ ગાય આમાંથી નીકળશે નહીં, પણ આજુબાજુમાં કોઈ માણસ નથી. અને પોતાના માલઢોર છે એ ઘર બની હાલવા માંડ્યા. એટલે વિચાર કર્યો કે આ એક ગાયને બચાવવા માટે બીજા ઘણા બધા માલઢોર એકલા રેઠા હાલ્યા જાય છે, જો એની સાથે હું નહીં રહું તો હાવ જ એને દીપડાની અહીંયા રાઈડ છે એ કદાચ બીજા 2-3 માલઢોરને મારી નાખશે. એટલે પછી આપા ખેતલાને પ્રાર્થના કરી ભાઈ, જોજો આ ભરવાડને વિશ્વાસ કેટલો હોય છે. અને કીધું કે આપા તું હવે આ ગાયનું ધ્યાન રાખજે, હું માલને મૂકવા જાઉં છું નેહડે, અને 2-5 માણસોને લઈ અને હું અહીંયા પાછો આવીને આ ગાયને કાઢીશ, ત્યારે થશે મારાથી એકલાથી આ ગાય નીકળશે નહીં, પણ ત્યાં સુધીમાં અહીંયા આવી અને ગાયને હાવજ મારી ન નાખે ને એનું ધ્યાન રાખજે આપા, એમ કહી અને આપા ખેતલાને વિનંતી કરી અને ભરવાડ પોતાના નેહડે જાય છે.
ઈ માલઢોર દોવાણા વાળું પાણી થયા, પણ આયા તો અહીંયાનો ભાવ નીકળી ગયો તો આપા ખેતલાને. ઈ એમ કહેવાય છે કે પ્રાર્થના કરી દીધી હતી અને અહીંથી ગોવાળને નીકળવું અને એક બાજુથી સિંહનું આવવું, અને ઈ બરાબર સિંહ છે એ ગાયને ખૂટેલી જોઈ અને સિંહ ગાયને મારવા માટે જ્યારે ટ્રાટક્યો ઈ વખતે આપો ખેતલો છે એમ કહેવાય છે કે ભરવાડનું રૂપ લઈ અને આવ્યો ને હાવજનું જડબું ફાડી નાખ્યું અને ઈ ગાયને બહાર કાઢી અને નેહડે એમ કહેવાય છે કે આપો ખેતલો છે એ ગાયને મૂકવા માટે આવ્યો. ત્યારે આ માણસે જોયું કે કોઈ ભરવાડ છે એ ગાયને મૂકવા માટે આવ્યો છે, કે આ એકલા તો ગાય નીકળે એમ હતી નહીં, પણ આ ભરવાડ કોણ હશે, શું હશે, હજી તો એને જોવા જાય ત્યાં તો એ માણસ છે, એ ભરવાડ છે, એ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે એમ કહેવાય છે કે આ માલધારીને ખબર પડી કે ઓહો, આ બીજો કોઈ નહીં પણ આ તો અમારો સાક્ષાત આપો ખેતલો ભરવાડનું રૂપ લઈ અને આ ગાયને ઈ નદીમાંથી ખૂટેલી હતી ગાય ત્યાંથી બહાર કાઢીને આપો ખેતલો મૂકી ગયા છે, ઈ ભરવાડના રૂપે આપો ખેતલો આવ્યા અને પછી અદૃશ્ય થયા. અને બીજા દિવસે જ્યારે એ નદીને કાંઠેથી નીકળ્યા ત્યારે ખબર પડી કે હાવજનું જડબું ચીરી નાખ્યું હતું ને હાવજ મરી ગયેલો પડ્યો હતો. ઈ આપો ખેતલો કરી શકે, આવા તો હજારો પરચાઓ છે. પણ એકવાર જન્માષ્ટમીનો સમય અને ઈ ગોકુળ આઠમ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ અને ગામે ગામની બેન દીકરીઓ છે એ કડુકામાં આવેલી, પોતાના પીરમાં આવેલી, અને એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ઢોલના તારે ઈ બેનું દીકરીઓ છે એ રાહડા રમી રહી છે, અને એમાં એક પુનબાઈ નામની બારોટની દીકરી પણ આવેલી, અને એ બારોટની દીકરીનો એમ કહેવાય છે કે રાહડા રમતા રમતા ઈ ઓચિતાનો કાળોતરો નાગ આવી અને એમ કહેવાય છે કે પગના અંગૂઠામાં ડંખ માર્યો. ભાઈઓ, એ બારોટની દીકરી પુનબાઈને એમ કહેવાય છે કે ડંખ માર્યો અને ત્યાં તો એવો કાળોતરો હતો કે એવું ઝેર ચડ્યું કે ગળિકમાં એમ કહેવાય છે કે હેઠી પડી ગઈ ભાઈઓ, અને શરીર છે એ ધીરે ધીરે લીલું કાસ મેળેલું થવા અને એવું ઝેર ચડ્યું. પણ ગામ લોકો છે ને, ગામ લોકોને હવ ભરવાડોને ભગવાન કૃષ્ણના જન્મોત્સવમાં જે આનંદિત હતા એ આખા ગામમાં એમ કહેવાય છે કે હોપો પડી ગયો ભાઈ, એવું કરુણ વાતાવરણ થઈ ગયું. અને ભરવાડો અને આ જે કઈ લોકો આવ્યા હતા એ વિચાર કરે છે કે ઓહો, આજ સુધીમાં આવી ઘટના આપણા ગામમાં બની નથી કે કોઈને નાગ કરડ્યો હોય ને કોઈનું મૃત્યુ થયું હોય, પણ આ દીકરીને આજે એટલું બધું ઝેર ચડે છે કે આપા ખેતલાના ગામમાં જો આવું બને તો ખેતલાએ લાજ રાખી ન રાખી કહેવાયો. આવું શા માટે બન્યું, હજી તો વિચાર કરે છે. અને નાનકડો એવો બાળક હતો એ દીકરીનો, એ છોકરું રડતું હતું અને એવું કરુણ વાતાવરણ છવાઈ ગયું હતું કે હવની આંખીમાં આંવડાની ધાર થઈ હતી. અને એમ કહેવાય છે કે ભરવાડો છે એ આપા ખેતલાને વિનંતી કરતા હતા કે એ બાપ, તારા ગામમાં અને તારા જ ગામની દીકરી આજ જો પોતાના દીકરાને એટલે કે અમારા ભાણેજને રડતો મૂકી અને જો મરી જાય તો તે લાજ રાખી ન રાખી કહેવાય બાપ. એ જ્યાં પ્રાર્થના કરે છે એવામાં કોઈ એક માણસ આવી અને કીધું કે શું થયું છે, કેમ બધા ભેળા થયા છો, અને વાત કરી કે આ દીકરીને, બારોટની દીકરી છે, પુનબાઈ નામ છે, અને પોતાના આ પિયરમાં પોતે મળવા આવી હતી ને આ રાહડા રમતી હતી ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવમાં, એમાં નાગ કરડ્યો અને આ દીકરીને એટલું બધું ઝેર ચડ્યું છે કે હવે કદાચ આમાંથી બચશે નહીં. અને ત્યારે એ માણસે કીધું કે લ્યો, આ મોરો છે ને મારા ઘરે પડ્યો હતો એ મારા ખિસ્સામાં રહી ગયો છે, આ મોરો છે જે જગ્યાએ એને નાગ કરડ્યો છે ને ત્યાં એ આ મોરો ચોંટાડી દો, એટલે આપો ખેતલો બધું સારું કરી દે, આનું ઝેર ઉતરી જાય. એમ કહીને એ માણસ તો નીકળી ગયો અને એ મોરો છે એ દીકરીને જે જગ્યાએ અંગૂઠામાં નાગ કરડ્યો હતો ત્યાં ચોંટાડી દીધું. ત્યાં તો ધીરે 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 એમ કહેવાય છે કે ઝેર છે એ ઉતરવા મળ્યું, શરીરમાં પ્રાણ છે એ પાછો આવવા લાગ્યો અને લોકોને વિશ્વાસ આવ્યો કે હવે આ દીકરી
બચી જાહે. અને ધીરે 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 હવાર પડ્યું અને હવારે દીકરી એકદમ બેઠી થઈ ગઈ ને કીધું કે હવે મને કાંઈ તકલીફ નથી, બહુ બધું રેડી છે. અને ત્યારે આ લોકો વિચાર કરે છે કે એ માણસ આવ્યો તો કોણ. એકબીજાને પૂછે છે કે તમે એને ઓળખો છો કે નહીં ભાઈ, અમે તો પહેલીવાર એ માણસને જોયું. અને ત્યારે કોઈ એને ઓળખતું નહોતું અને અડધી રાતને ટાણે કોઈ અજાણ્યો માણસ આવી અને આ મોરો દઈ ગયો. દીકરીનું એમ કહેવાય છે કે ઝેર ઉતરી ગયું. અજાણ્યો માણસ એ આપો ખેતલો પોતે હતો. અને પછી તો એમ કહેવાય છે કે આપા ખેતલાની જય જયકાર થઈ ભાઈઓ, આપા ખેતલાને જય જયકાર થઈ અને જય બોલાવા માંડી કે આપો ખેતલો સાક્ષાત આવી. અને આ દીકરીને એમ કહેવાય છે કે આ દીકરીનું ઝેર ઉતાર્યું ભાઈઓ. આવા તો હજારો પરચા છે આપાના. અને એવો જ એક બીજો પરચો, એક કડુકા ગામનો એક માણસ છે એ રાજકોટ જાય છે અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ્યારે ગયો ત્યારે જોયું તો ટોળું વળીને માણસ ઊભું છે. અને એણે પૂછ્યું કે ભાઈ શું થયું છે કે જે આ દીકરી છે ને એ દીકરીને નાગ કર્યો છે અને એટલું બધું ઝેર ચડ્યું છે કે આ ડૉક્ટરના બાટલાઓ જે છે બોટલું છે એ હવે શરીરમાં છડતી નથી, એ દવા શરીરમાં હવે જાતી નથી, આ દીકરીનું મૃત્યુ થાય એ હવે અમને પાકું લાગે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો. આ કડુકાનો માણસ છે એ પૂછે છે, રાજકોટની હોસ્પિટલમાં એ માણસ એમ પૂછે છે કે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને આ દીકરી કોણ છે. અને ત્યારે એ લોકો વાત કરે છે કે રાજકોટની બાજુનું માધાપર નામનું જે ગામ છે ત્યાંના અમે વાલ્મીકી સમાજમાંથી આવીએ છીએ અને આ દીકરીને નાગ કરડ્યો છે. હે કે હા. અને ત્યારે એ કડુકાનો જે માણસ હતો ને એણે કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ભલે ડૉક્ટરોના બાટલા ન ચડતા હોય, દવા શરીરમાં ભલે ન જાતી હોય, ભલે ગમે એવું ઝેર ચડેલું હોય, પણ હું કડુકાથી આવું છું અને મને મારા આપા ખેતલા ઉપર વિશ્વાસ છે. લો હું ખેતલાનું નામ લઈ અને આ દીકરીની હાડીમાં ગાંઠ મારી દઉં છું, હવાર થાય ને ત્યાં દીકરીનું ઝેર ઉતરી જાય ને તો તમે કડુકા આવીને માનતા કરી જાયજો. એમ કહી અને દીકરીના જે હાડી હતી એની હાડી એમ કહેવાય છે કે છેડામાં ગાંઠ માળીને આપા ખેતલાનું નામ લીધું. અને પછી તો ધીરે 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 સમય ગયો, અડધી કલાકનો જ્યારે સમય ગયો ને ત્યાં તો એની દવાઓ છે એ બાટલાઓ ચડવા માંડ્યા ભાઈઓ, બાટલાઓ શરૂ થઈ ગયા, દવા અંદર શરીરમાં જવા લાગી. અને ધીરે 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 અડધી પોણી કલાકનો સમય ગયો ત્યાં તો દીકરીએ આંખ ખોલી ભાઈઓ. અને પછી આ લોકોને વિશ્વાસ આવી ગયો કે ઓહો આપા ખેતલો આજ વારે આવી ગયો છે, એ દવા જેને ચડતી નહોતી, જેને દવા કાયમ નહોતી લાગતી ઝેરની સામે, એ દવાઓ એમ કહેવાય છે કે એની બોટલો છે એ શરીરમાં ચડવા મળી, હવાર થયું ત્યાં એનું ઝેર છે એ બધું ઉતરી ગયું હતું. અને એ આપા ખેતલાએ એની ઉપર દયા કરી હતી. અને પછી એ વાલ્મીકી સમાજનો આખો જે પરિવાર છે એ દીકરી સહિત સૌ કડુકા હાલીને આવ્યા હતા અને આપાની માનતા પૂરી કરી હતી. અને આવી જ રીતે અનેક પરચાઓ છે આપાના. અને પાંચાળનો એક માલધારી એ પોતે ગુજરાત વિસ્તારમાં એમ કહેવાય છે કે પોતે ઘેટા બકરા લઈ અને રહેતા હતા અને આપા ખેતલાના પરમ ભક્ત હતા. અને એમાં એ તો પોતે વાંઢે ગયા હોય માલઢોર લઈ, ઘેટા બકરા લઈને ગયા હોય એટલે તો નીચે હુવાનું હોય, ખેતરોમાં હુવાનું હોય, ઝૂંપડામાં હુવાનું હોય, એવી રીતે સૂતા હતા. અને એમ કહેવાય છે કે છોકરાને નાગ કરડ્યો અને નાગ કરડ્યો અને બેભાન અવસ્થામાં એ છોકરો પીડ્યો છે. અને બાપ છે એ આપા ખેતલાને પ્રાર્થના કરે છે કે એ બાપ લાજ રાખજે, ઓ આજ એકનો એક દીકરો છે 17-18 વર્ષના દીકરાને આ નાગ કરડ્યો છે, હવે તું ધ્યાન રાખજે. અને ત્યારે એમના પત્ની એમ કહે છે કે આ દીકરાને ફાળિયું બાંધી દો ને માથે, હે કે આપા ખેતલાનું નામ લઈને માથે ફાળિયું બાંધી દો, આપા ખેતલા ઉપર મને વિશ્વાસ છે કે આનું ઝેર ઉતારી દે. અને એમ કહેવાય છે કે એના માથા ઉપર ફાળિયું બાંધી દીધું. અને પછી છે ને એ દીકરાને અડધા પોણા કલાકમાં એ ઝેર ઉતરી ગયું હતું. અને પછી પોતે સૌ એમ કહેવાય છે
કે ગુજરાત જે પરગણું છે ત્યાંથી બાપ દીકરો અને માં આ ત્રણેય છે એ હાલતા થયા ભાઈ ઠેઠ કડુકા આવવા માટે. એ ગુજરાતની એ ધરતીમાંથી એમ કહેવાય છે કે ગુજરાત વિસ્તારમાંથી ઠેઠ પાંચાળમાં હાલીને આવવાનું છે. અને હાલતા હાલતા અડધે તો પહોંચી ગયા, પણ પછી તો ભાઈ હાલી ન હકાયો. પણ આપા ખેતલાને કંઈક દયા આવી છે. એક ભરવાડ છે એ ઊંટની ઉપર સવાર થઈ અને નીકળ્યો અને આ લોકોને ચાલીને જાતા જોયા એટલે ઊંટને ઝુકાડીને નીચે ઉતરીને કીધું કે બાપા કઈ બાજુ જાઓ છો, કે અમે પાંચાળની ધરતીમાં આપા ખેતલાના દર્શન કરવા માટે કડુકા જઈએ છીએ, અમારે માનતા છે અને ચાલીને જવાની માનતા છે. અને ત્યારે એ જે ભરવાડ હતો ને એમ કહે છે કે મારે માનતા છે પણ હું તો ઊંટ ઉપર જાઉં છું, એટલે તમે બેસી જાઓ ઊંટ ઉપર, તમારે અહીંથી હજી પાંચાળ તો બહુ આઘું પડશે, તમે નહીં હાલીને પહોંચી શકો, હજી તો તમે અડધે નથી પહોંચ્યા, હજી તો અહીંથી કડુકા બહુ દૂર છે. કે ના બાપા ના, અમારી યાત્રા અડધે થોડી મુકાય, અમારે તો માનતા છે. અને પછી જે ભરવાડ ઊંટ લઈને આવ્યો હતો ને એણે હમ દઈ દીધા કે જો હવે તમે આ ઊંટ ઉપર બેસી ન જાઓ ને તો તમને આપા ખેતલાના હમ છે, તમે ત્રણેય બેસી જાઓ, તમારી માનતા અહીંયા પૂરી થાય છે. અને એ હમ દીધા અને આને તો આપો ખેતલો છે એ હદથી વાલો હતો આ ભરવાડને. અને પછી હમ દીધા એટલે નક્કી કર્યું કે હવે અત્યારે બેહી જવાય અને પછી ભલે બીજી વાર કદાચ ગુજરાતથી પાંચાળમાં હાલીને આવવું પડે ને એ માનતા આપણે પૂરી કરી દઈશું, પણ આ માણસે આ ભરવાડે અત્યારે ઊંટ ઉપર બેસવા માટે સમ દીધા છે એટલે હવે આપા ખેતલાના હમને પાળવા પડે અને બેસી જઈએ આપણે. અને પછી ઊંટ ઉપર એમ કહેવાય છે કે છોકરો ને આખો પરિવાર છે એ બેસી જાય છે અને ઊંટ છે એ કડુકા મઢમાં આવીને ઝૂક્યો અને એમ કહેવાય છે કે સૌએ દર્શન કર્યા અને પાછુંવાળું જ્યારે જોયું ત્યારે ઊંટય નહોતો અને ઊંટવાળો ભરવાડય નહોતો. અને ઓલાએ કીધું ભુવાજીને કે હમણાં અહીંયા ઊંટ અને આ એક ભરવાડ હતો એ કે કોણ, ક્યાં, ઊંટ તો હતો જ નહીં, અમે તો કાંઈ ભાળ્યો જ નથી, તમે તો આ દરવાજામાંથી હમણાં ચાલીને આવ્યા અને દર્શન કર્યા. કે નહીં, અમે તો ઊંટ ઉપર બેસીને આવ્યા, આ જગ્યાની અંદર ઊંટ છે એ ઝૂક્યો અને અમે નીચે ઉતર્યા, સીધા દર્શન કર્યા અને જ્યારે પાછા વળ્યા દર્શન કરીને પાછળ જોયું ત્યારે આ ઊંટવાળો ભરવાડ તો વયો ગયો. કે નહીં, અમે તો કોઈને નથી ભાળ્યા, એટલે આ લોકો છે એ બજારે બજારે જોવા મળ્યા, કે હજી તો ઊંટ અહીંથી નીકળ્યો જ છે તો ગયો ક્યાં. અને ત્યારે એમ કહેવાય છે કે મનની અંદર વિચાર આવ્યો કે આ હમ દઈ અને ઉપર બિહાડી દીધા હતા એટલા માટે કે આ ખેતલો આપો છે ને એ ખુદ ભરવાડનું રૂપ લઈને આવ્યો હતો અને ઠેઠ ગુજરાત વિસ્તારમાંથી પાંચાળમાં એમ કહેવાય છે કે ચાલીને આ પગી નકે એમ નહોતા, થાકી ગયા હતા, એટલે આપા ખેતલાએ કીધું કે હવે તમારી માનતા પૂરી થઈ ગઈ છે અને ઊંટ ઉપર બેહી જાઓ અને ઊંટ ઉપર બેહાડી અને ઠેઠ પોતાના મઢ હુધી એમ કહેવાય છે કે આને પગાડી દીધા હતા. આવા કામે આપા ખેતલા કરે છે કે તમને દૂર પડતું હોય ને તો આપો ખેતલો, એમ કહેવાય છે કે અડધેથી માનતા માની લે છે, એવો કડુકાનો આપો ખેતલો દયાળુ છે. પણ એક પરચો તો એવો બનેલો કે કડુકા ગામના જે મહારાજ હતા સાધુ, એ સાધુનો જે પરિવાર રહેતો હતો એનો એક નાનો છોકરો છે, એ છોકરાઓની આરે રમતા હતા કૂવાના કાંઠે. અને એ મહારાજનો છોકરો, એ સાધુનો છોકરો છે, એ નાનો એવો છોકરો રમતા રમતા કૂવામાં પડી ગયો અને બીજા બધા છોકરા હતા એ દોડી દોડીને પોતાના ઘરે વયા ગયા અને બીકમાં કીધું નહીં, કોઈને ઘરે વાત ન કરી કે મહારાજનો છોકરો કૂવામાં પડી ગયો, કારણ કે પોતે બી ગયા હતા. અને પછી તો એ મહારાજના છોકરાના પ્રાણ પંખીડું વયું ગયું અને લાશ છે એ કૂવાની પાણીમાં ઉપર તરતી થઈ ગઈ અને એમાં કોઈ પાણી આર ગયું છે એ પાણી ભરવા ગયું ને જોઈ ગયા ભાઈ, ત્યાં તો હાહાકાર થઈ ગયો અને આખું ગામ છે આજુબાજુના વિસ્તારમાંથી હવ દોડીને આવ્યા કે શું થયું. અને જોયું તો મહારાજનો એકનો એક દીકરાની લાશ છે, એમ કહેવાય છે કે પાણીમાં તરે છે, લાશને બહાર કાઢવામાં આવી. અને પછી એમ કહેવાય છે
કે કોઈ માણસે માથા ઉપર હાથ ફેરવો ને તો માથું જરાક ગરમ હતું. એટલે મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ આને આ તાળવામાં જીવ હોય ખરો, હાલો ને દવાખાને લઈ જાય. એટલે તરત એમ કહેવાય છે કે છોકરાને હતી તો લાશ, પ્રાણ પંખીડું વયું ગયું હતું. એ લાશને એમ કહેવાય છે કે દવાખાને પગાડ્યા અને ડૉક્ટરે જોયું તો એને મૃત સાબિત કર્યો કે ભાઈ આ છોકરો છે એ મૃત્યુ પામેલો છે. અને ત્યારે એક માણસ આવી અને એમ કહે છે કે આનું જે તાળવું છે ને એ તો ગરમ છે, હે કે તાળવામાં કદાચ જીવ હોય એવું લાગે છે. ડૉક્ટરે જોયું કે કાંઈ વાંધો નહીં, હું બાટલા શરૂ કરું. અને ડૉક્ટરે એ દવા નાખી, હોય નાખી અને બાટલા શરૂ કર્યા તો બાટલા છે એ ચડવા માંડ્યા અને દીકરાએ આંખ ખોલી. ભાઈઓ આંખ ખોલી અને ડૉક્ટર કહે છે કે મેં જેને મૃત સાબિત કર્યો હતો એને જીવતું કરવા વાળી શક્તિ કંઈક અલગ હોય એવું લાગે છે. કે જે વ્યક્તિની લાશ કૂવામાં પાણીની ઉપર તરતી હોય એમાં ક્યારેય જીવ હોય નહીં, પણ એનું તાળવું ગરમ હતું આવું કોણે જોયું, આ માણસ કોણ હતો? તો કોઈને ખબર નહોતી માણસ ક્યાં અદ્રશ્ય થઈ ગયો. એ આપો ખેતલો એને રસ્તો બતાવવા માટે આવ્યો હતો કે શું કામ ખબર? જ્યારે આ દીકરાની લાશ મળી અને લોકોએ કીધું કે આને દવાખાને લઈ જઈ ત્યારે એ દીકરાની જનેતા છે ને એ આપા ખેતલાના મઢમાં કડુકા જઈ અને પ્રાર્થના કરતી હતી કે બાપ અમારે એકનો એક દીકરો છે અને એ વંશ રાખવા વાળો તું છો, હવે તું દયા કરજે. ને એ પ્રાર્થના આપો ખેતલો સાંભળી ગયો હતો અને એ માણસનું રૂપ લઈ અને દવાખાને પહોંચી ગયો હતો અને ડૉક્ટરને સલાહ આપી હતી કે આનું મસ્તક છે, તાળવામાં જીવ છે, આને બાટલા શરૂ કરો. અને ડૉક્ટરે બાટલા શરૂ કર્યા ત્યારે એ દીકરો એમ કહેવાય છે કે જીવિત થયો હતો. આવા હજારો પરચાઓ છે, પરચાઓની તાણ જ નથી, કેટલાક પરચાઓ હું કહું, પણ આજની દુનિયા આવું ક્યાં માને છે, કોઈને ક્યાં વિશ્વાસ છે? બાકી તો અહીંયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે. વિશ્વાસ હોય તો બધું જ થાય છે. અને એવી જ રીતે એકવાર ગીરના માલધારીના જે છોકરો હતો એ છોકરાને એમ કહેવાય છે કે નાગ કરડેલો અને આખા નેહડામાં હાહાકાર મચી ગયો, પણ એ દીકરાનો જે બાપ હતો એ તો પોતે આપા ખેતલાનું રટન કરવા માંડ્યો. ભાઈઓ કે ખેતલા આનું ઝેર તું ઉતારજે બાપ, અમે માલધારીને કોનો બીજો આશરો હોય, અમે બીજે ક્યાં જઈ, હવે તું ધ્યાન રાખજે. એ આપા ખેતલાને પ્રાર્થના કરે છે. એવામાં એક ગોંડલની પાસે પાળ નામનું જે ગામ છે ત્યાંના આંબા ભગત જે હતા એ એમ કહેવાય છે કે નેહડામાં આવ્યા અને આવીને જોયું કે માણસ ભેગું થઈ ગયું હતું. એટલે પૂછ્યું કે બાપા છે કોઈ, જાગે છે? એ અડધીક રાતના ટાણે હવ લોકોએ આવીને કીધું કે બાપા બધાએ જાગી છીએ, અમારે તો આજ ઉજાગરાન જાગરણ થઈ ગયું છે. હો કે શું થયું છે? કે આ દીકરો છે એને નાક કરડ્યો છે અને ઝેર ચડતું જાય છે, દીકરો હવે આંખ ખોલતો નથી, શરીર લીલું થતું જાય છે. અને એ વખતે એ આંબા ભગત છે ને એ દીકરા પાસે જઈ અને માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે તમે જેને મરી જાહે એમ કહો છો ને એ તો જીવે છે, અને આ તો તમે જે આની ઉપર જે કાપડ ઓઢાડી દીધું છે ને તમને એમ થઈ ગયું ને કે ઝેર ચડી ગયું ને હવે મરી જાહે, આ છોકરો જીવતો છે, આને ઝેર નથી ચડ્યું. હે કે હા, કે અમે જોયું છે. ઓલા ભરવાડો એમ કહે છે કે આનું શરીર લીલું થતું જાય છે અને અંગમાં પ્રાણ નથી એવું અમે જોયું છે, એ છોકરો તો મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે, શ્વાસ હવે ચાલતા નથી એટલે અમે માથે ઓઢાડી દીધું છે. અને ત્યારે આંબા ભગત એમ કહે છે કે નહીં, આ છોકરો છે ને જીવે છે, માથા ઉપર હાથ મૂક્યો, કાપડ હટાવી લીધું ત્યારે શરીર લીલું નહોતું. જે લોકોએ લીલું શરીર જોયું તો એના એ વિચારમાં પડી ગયા કે આનું પ્રાણ વયે ગયેલો હતો અને હવે આને ધબકારા પાછા ધબકતા હોય એવું લાગે છે, કે આંબા ભગતની અંદર કંઈક તાકાત હોય એવું લાગે છે. અને એ છોકરો છે એ 5 મિનિટની અંદર ઊભો થઈ ગયો અને એનું ઝેર ઉતરી ગયું અને પછી આંબા ભગત ત્યાંથી નીકળી ગયા. એ નીકળ્યા એ જોયું પછી આંબા ભગતને આ જે આ છોકરાનો બાપ હતો ને
ઈ કે છે કે આંબા ભગત ક્યાં ગયા તમે, ઈ તો અહીંયા આપણે મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને પાછા વળી ગયા, જાઓ એકદમ એને લઈ આવો, એને પાછા બોલાવો. એટલે બે ચાર જણા જઈ અને આંબા ભગતને હાથ કરે છે, પણ આંબા ભગત ક્યાંય દેખાતા નથી. થોડેક દૂર આઘેરેક જઈ અને જોયું, ક્યાંય આંબા ભગત મળ્યા નહીં, પણ એ આંબા ભગત નહોતા, પણ આંબા ભગતનું રૂપ લઈ અને આપો ખેતલો સાક્ષાત આવ્યો હતો અને આ દીકરાને સજીવન કર્યો હતો. આ શ્રદ્ધા હોય તો આવું આજે પણ બને છે. અને એવો જ એક પરચો ઠાંગા ગામે બનેલો અને ગરીબ ઘર ઝૂંપડામાં રહે, અને એમ કહેવાય છે કે ખાટલો લેવાની પોતાની પાસે ફરી નહોતી, એવું ગરીબ ઘર એટલે બધા નીચે હુવે અને એમાં સૂતા હતા. એટલે નાના છોકરાએ પોતાના બાપને એમ કહેવાય છે કે હાથ કર્યો કે બાપુજી આ મોટો ભાઈ છે ને એને મને ચીટીઓ ફેર્યો, એને કંઈક કહ્યો ને. એટલે એ છોકરાને એનો બાપ છે ખીજાણો કે તું મોટો છો અને રાતે હૂતી વખતે હક નથી લેતો અને નાનાને ચીટીયા ભરીશો, એવું ખીજાય. અને પાછા હોઈ ગયા તો થોડોક જ સમય ગયો એટલે તરત મોટાએ કીધું કે બાપુજી આ નાનો છે ને એણે મને ચોટીઓ ભર્યો પેટમાં, એને કંઈક સમજાવો ને. એટલે બાપને એમ થયું કે આ તો રાતે મીડિયા બે છોકરાઓ બાંધવા. એટલે પોતે દીવો કર્યો અને દીવો કરી અને જ્યારે જરાક અંજવાળું થયું ને ત્યાં જોયું ને તો આ બે છોકરા જ્યાં નીચે હૂતા હતા એની વચ્ચે ઉંદરે ભોણ બનાવેલું હતું અને એ ભોણમાંથી અડધો ફૂટ બહાર આવી અને નાગનું મોઠું દેખાણું પાયો કે ઓહો આને વચ્ચે બેન બંનેની વચ્ચે તો નાગ બેઠો છે, એ ભણમાંથી અડધો નાગ છે એ બહાર નીકળી ગયેલો. અને દીવો લઈને બે છોકરાને એમ કહેવાય છે કે પેટ ઉપર જોયું તો એ એકાબીજાને ચોટિયા નહોતા ભરતા, એ તો નાનાને પહેલા નાગે ડંખ માર્યો અને પછી મોટાને માર્યો તો ડંખ. એટલે ઓલ્યાને તો એમ લાગતું હતું કે અમને એકાબીજા ચોટિયા ભરે છે એમ, અને જોયું તો એ નાગના ડંખ હતા. અને તરત જ એમ કહેવાય છે કે આપા ખેતલાનું નામ લઈ અને બે છોકરાઓને બળદગાડામાં બેહાડી અને એમ કહેવાય છે કે અડધી રાતને ટાણે કડુકા આપા ખેતલાના મઢમાં વહી આવ્યા હતા અને એ આપા ખેતલાએ એમ કહેવાય છે કે બેમાંથી એકય છોકરાને ઝેર નહોતું એમ કહેવાય છે કે ચડવા દીધું. આવી તો અનેક ઘટનાઓ બનેલી છે અને આપા ખેતલા આજે સાક્ષાત કડુકા ગામે દર્શન આપે છે. અને આવી આ કંઈક ઇતિહાસ અને આવા કંઈક પરચાઓ હતા.